पांच राज्यों में चूंटणी प्रचार नो धमधमाट। उत्तराखंड अने गोवा में प्रथम अने उत्तर प्रदेश में विधानसभा की बीजा तबक्का की चूंटणी माटे प्रचार पड़घम थया शांत। उत्तराखंड की 70, गोवा की 40 अने उत्तर प्रदेश की 55 बैठकों माटे आवतीकाले योजाशे मतदान। पांचे राज्यों में मतदारों नो विश्वास जीतवा तमाम पक्ष पूरी ताकत साथे करी रहा छे प्रचार। भाजपा अध्यक्ष जेपी नड्डा सहित सपा बसपा कांग्रेसना स्टार प्रचारक उत्तर प्रदेश में करशे चूंटणी प्रचार। बीजी तरफ केंद्रीय गृहमंत्री अमित शाह अने कांग्रेसना नेता प्रियंका गांधी आज पंजाब में करशे प्रचार। બીજા મામલે કેટલાક દેશોની ટિપ્પણી પર સરકારે આપ્યો કડક જવાબ, કહ્યું અમારા આંતરિક મામલામાં અન્ય દેશોની આપત્તિજનક ટિપ્પણીઓ સ્વીકારાય નહીં, સાથે જણાવ્યું આ મામલો કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ પડતર છે વિચારણા હેઠળ। રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધાઈ રહ્યો છે દિન પ્રતિદિન ઘટાડો। શનિવારે નોંધાયા 1646 નવા કેસ, સામે 3955 દર્દીઓ થયા સ્વસ્થ, 20 લોકોના થયા મૃત્યુ। અમદાવાદમાં સૌથી વધુ 560 કેસ, જ્યારે રાજ્યમાં ગઈકાલે અપાયા 2,00,000થી વધારે વેક્સિનના ડોઝ। ગુજરાતના મધદરિયેથી ઝડપાયું 2,000 કરોડનું ડ્રગ્સ। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ભારતીય નૌકાદળનું સંયુક્ત ઓપરેશન। મધદરિયામાં પ્રથમવાર આ પ્રકારનું ઓપરેશન હાથ ધરીને 700 કિલોગ્રામ ઝડપ્યું ડ્રગ્સ। પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને પદ્મભૂષણથી સન્માનિત રાહુલ બજાજનું લાંબી માંદગી બાદ નિધન। 50 વર્ષ સુધી સાંભળ્યું બજાજ સમૂહનું સુકાન। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટના માધ્યમથી પાઠવી શ્રદ્ધાંજલિ। આજે વિશ્વ રેડિયો દિવસ। માહિતીના આદાન પ્રદાન અને લોકોને શિક્ષિત કરવામાં રેડિયોએ ભજવી છે મહત્વની ભૂમિકા। વર્ષ 2012થી સમગ્ર વિશ્વ આ દિવસની કરી રહ્યું છે ઉજવણી। અને આઈપીએલ 2022 માટે ખેલાડીઓની હરાજીમાં સૌથી મોંઘા વેચાયા ભારતીય વિકેટ કીપર અને બેટ્સમેન ઈશાન કિશન। મુંબઈ ઇન્ડિયન્સને 15 કરોડ 25 લાખમાં ખરીદ્યા, તો શ્રેયસ અય્યરને કોલકાતા નાઇટ રાઇડર્સે 12 કરોડ 25 લાખમાં ખરીદ્યા।